ત્રણમાં પલટો આવ્યો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે આહલાદક વાતાવરણ સર્જાયું છે. વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ડાંગની સાથે તાપીથી પણ સમાચાર. તાપી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો જોવા મળ્યો. વ્યારા સહિતના વિસ્તારોમાં બપોર બાદ વરસાદ થયો. વ્યારા નગરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો. પવન સાથે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી. એસટી વિભાગના કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. નિગમની દિવાળી સુધરનાર મહત્વના સમાચાર એ છે કે રાજ્ય સરકારે એસટી નિગમના કર્મીઓ માટે કર્યો છે મોટો નિર્ણય. એસટી નિગમના કર્મચારીઓને ચૂકવવામાં આવશે ડીએ. સરકારે એસટીના કર્મચારીઓને બાકી 7% મોંઘવારી ભથ્થું ચૂકવવા મંજૂરી આપી છે. આ તરફ જૂનાગઢમાં સિંહ પરિવારે કર્યો રહેણાંક વિસ્તારમાં શિકાર. શહેરના રાજવીનગરમાં 2 પશુઓના શિકાર કર્યા. 2 સિંહ, 2 સિંહણ અને 3 બાળ સિંહ એક સાથે નજરે પડ્યા. અભયારણ્ય વિસ્તારથી બહાર આવીને સિંહોએ શિકાર કર્યો. રહેણાંક વિસ્તારમાં સિંહ પરિવારના આટાફેરા વધતા લોકોમાં ફફડાટ. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાત સાથે. વસંત સ્ટ્રોંગ હિંગ બસ જરાસી. નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે ખેલૈયાઓના નામ સાથે પાસ ઇસ્યુ કરવાની માંગ. રાજકોટમાં વિવિધ આગેવાનોની સીપીને રજૂઆત. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો સૌથી મોટો પર્દાફાશ. કેનેડાથી ડ્રગ્સ માફિયાઓ પુસ્તકો અને રમકડાની આડમાં મોકલતા ડ્રગ્સ. લોન ભરપાઈ ન કરતા સોમાના પૂર્વ પ્રમુખ સમીર શાહની ઓઇલ મિલ સીલ. 75 કરોડની લોન સામે મિલકત મોર્ગેજ હતી. ડાંગ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદનું આગમન. વરસાદના કારણે આહલાદક વાતાવરણ સર્જાયું. વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી. તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો. વ્યારા સહિતના અનેક વિસ્તારોમાં બપોર બાદ વરસાદ જામ્યો. વ્યારાનગરમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો. વાતાવરણમાં પ્રસરી ઠંડક. ચોમાસાના અંત સમયે હવામાન નિષ્ણાત નંબલાલ પટેલની આગાહી. દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડશે. અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય. પશ્ચિમ ઉત્તર પશ્ચિમ પશ્ચિમ ગોવાથી 110 કિલોમીટર દૂર છે સિસ્ટમ. ગોવાથી દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના. મુંબઈ ઉપરાંત ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, તાપી, સુરત અને નવસારીમાં વરસાદની શક્યતા. બંગાળના ઉપસાગરની સિસ્ટમ 7 ઓક્ટોબર સુધીમાં ઉત્તર પૂર્વીય ભાગોમાં વરસાદ વરસાવશે. 7 થી 8 ઓક્ટોબર સુધીમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા. બંગાળના ઉપસાગરમાં 7 ઓક્ટોબર બાદ ભારે હલચલ મચાવશે. કપાસમાં સુકારો આવતા નુકસાનીનો સર્વે કરી વળતર આપવા કૃષિમંત્રીને પત્ર લખ્યો. બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખે કૃષિમંત્રીને પત્ર લખી રજૂઆત કરી. વાપીના હાઈવે પર યુવક જાહેરમાં સ્ટંટ કરતો દેખાયો. કારના બોનેટ પર બેસીને યુવકે સ્ટંટ કર્યો. પોલીસે સ્ટંટબાજને દબોચ્યો. વિડીયો વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી. બનાસકાંઠામાં યુવકોએ રીલ્સના ચક્કરમાં જીવ જોખમમાં મૂક્યો. યુવકોની રીલ વાયરલ. થરાદમાં શટર ગાડી પર બેસી વિડીયો બનાવ્યો. 2 યુવકોએ ચાલુ ગાડી પર બેસી રીલ બનાવી. ખેડાના ઉત્તરસંડામાં સ્ત્રી પાદરી અને પુરુષ સાથે ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો. પુરુષે મહિલા પાદરીને અપશબ્દ બોલતા મહિલાએ ઈંટ લઈને મારવાનો પ્રયાસ કર્યો. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો. વલસાડના ધરમપુરમાં ગણેશ વિસર્જન યાત્રામાં આખલાએ મચાવ્યો આતંક. વાજતે ગાજતે નીકળેલી યાત્રામાં આખલાએ અનેક લોકોને અડફેટે લીધા. આણંદમાં છૂટા હાથી મારામારીનો વિડીયો વાયરલ થયો. શાસ્ત્રી બાગ પાસે 3 થી 4 લોકો યુવકને માર મારતા દેખાયા. દેસાઈ કોર્નર પાસે થઈ હતી મારામારી.
સુરતના પાંડેસરા આશાપુરી ખાડીમાં લોકોએ રોમિયોગીરી કરતા યુવકોને ઝડપી મેથી પાક ચખાડ્યો. યુવકો છોકરીઓની છેડતી કરતા હોવાનું ધ્યાનમાં આવતા જાગૃત નાગરિકોએ તેમને રોક્યા. સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાયરલ થયો. જામનગરના યુએસ પિઝા સેન્ટરમાં પિઝામાં જીવાતનો વિડીયો વાયરલ. મનપાના આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું. મનપાએ 5 દિવસ માટે યુએસ પિઝા બંધ રાખવા કહ્યું. જામનગરના દરેડ ગામે ગૌશાળાની જગ્યામાં પેશકદમી રોકવાની માંગ સાથે મહિલાઓનો વિરોધ. રસ્તાઓ રોકી મહિલાઓએ વિરોધ કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. સરપંચ સહિતના હોદ્દેદારોએ રૂપિયા ઉઘરાવવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો. એનએસયુઆઈની સાથે મળી તાપીની ઉચ્છલ કોલેજના વિદ્યાર્થીઓએ નિઝરના રૂમકી તલાવ થઈ ઉચ્છલ અને ઉચ્છલથી ફૂલ ઉમરાણ સુધીની સ્પેશિયલ બસ શરૂ કરવાની માંગને લઈ રસ્તા રોકો આંદોલન કર્યું. ડેપો મેનેજરે સોમવાર સુધીમાં બસ શરૂ કરવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું. રાજકોટમાં શિક્ષક ભરતી અંગે એનએસયુઆઈએ સાયકલ રેલી યોજીને વિરોધ કર્યો. જ્ઞાન સહાયક યોજના પાછું ખેંચવાના નારા લગાવ્યા. શિક્ષકની કાયમી ભરતી કરવા માંગ કરાઈ. યાત્રિક રોડ પર ટ્રાફિક જામ થતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા. એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ સહિતની અટકાયત કરાઈ. પાટણના રાધનપુરના મહેમદાવાદમાં તળાવ ઓવરફ્લો થતા રસ્તા પર પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી. ગોઠણસમાં ભરાયેલા પાણી વચ્ચેથી બાળકો શાળાએ જવા મજબૂર. તો પાણીનો વહેલી તકે નિકાલ કરવા સ્થાનિકોની માંગ. વડોદરામાં કરજણથી ડભોઈને જોડતો મુખ્ય રસ્તો બિસ્માર માર્ગ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય. બિસ્માર રસ્તાથી રાહદારી ઉતરાહેમાં તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવા સ્થાનિકોની માંગ. વડોદરામાં વાસડા ભાયલી રોડ પર ફોર્ચ્યુન ઇમ્પેરિયા 2 કન્સ્ટ્રક્શન સાઇટ પર ક્રેનનો વાયર તૂટતા શ્રમિકનું મોત. શ્રમજીવીના મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી. વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પરની દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ક્રેન ઉપર ગયા બાદ શ્રમિક વસ્તુ લેવા માટે નીચે પહોંચે છે. ત્યારબાદ અચાનક ક્રેનનો બેલ્ટ તૂટતા સામાન શ્રમિક પર પડ્યો. વલસાડના વાગલધરા નજીક હાઇવે પર કારમાં આગની ઘટના. શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો. અરવલ્લીમાં મેઘરાજના જલારામ મંદિરમાં ત્રાટક્યા તસ્કરો. પૂજાપુર ગામે રેલાવાડા જલારામ મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો. ચોરીને અંજામ આપતા ચોર સીસીટીવીમાં કેદ થતા પોલીસે ફૂટેજને આધારે તપાસ હાથ ધરી. રાજકોટમાં રાસ રમતી દીકરીઓની સુરક્ષાને લઈને નામ સાથે પાસ ઇસ્યુ કરાવવાની માંગ. વિવિધ સમાજના આગેવાનોની રજૂઆત. આગેવાનોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી. જૂનાગઢના ઉપરકોટ કિલ્લાની ટિકિટમાં રાહત માટે ધારાસભ્ય સંજય કોરડિયાએ પ્રવાસન મંત્રીને પત્ર લખ્યો. જૂનાગઢવાસીઓની ટિકિટમાં 50% રાહત આપવા પત્રમાં ભલામણ કરાઈ. અમદાવાદ સાયબર યુનિટને મળી મોટી સફળતા. ઓનલાઈન પાર્ટી ડ્રગ્સ મંગાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું. કેનેડામાં બેઠેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા દેશના અલગ અલગ ભાગોમાં ડ્રગ્સ મોકલતા. ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાના ઉપયોગથી કૌભાંડ. અમેરિકા, કેનેડા અને ફુકેટથી પુસ્તકો અને રમકડાની આડમાં ડ્રગ્સ મંગાવાતું હતું. આંતરરાષ્ટ્રીય કુરિયર કંપની મારફતે પાર્ટી ડ્રગ્સ મંગાવવામાં આવતું હતું. પુસ્તકોના પાનાઓને ડ્રગ્સમાં પલાળીને ડિલિવરી થતી. અમદાવાદ સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગે પુસ્તકોને રમકડા પકડ્યા. ડ્રગ્સ પેડલર્સ અને ખરીદનારાઓને ટ્રેસ કર્યા. નર્મદાના સલંબામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તૈનાત કરાઈ. સુરક્ષાના ભાગરૂપે ઘટનાસ્થળે 3 જિલ્લાની પોલીસ તૈનાત કરાઈ. રેન્જ આઈજી અને એસપી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે હાજર રહ્યો. પોલીસે 26 લોકો સામે ફરિયાદ નોંધી. રાજકોટમાં ઈદે મિલાદના જુલુસમાં ડીજે બંધ કરાવાતા વિરોધ. પોલીસે 10 વાગ્યાનો સમય થઈ જતા ડીજે બંધ કરાવ્યું. મુસ્લિમ આગેવાનોના અને પોલીસ અધિકારીઓની સમજાવટથી મામલો થાળે પડ્યો. વડોદરાના પાદરામાં ઈદના જુલુસ સમયે હોબાળો, વાંધાજનક ઇશારા, ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચારાયાનો આક્ષેપ. પોલીસે 13 સામે નામજોગ ફરિયાદ નોંધી. હિન્દુ સંગઠનના કાર્યકરોએ દોષિતોને કડક સજા આપવાની કરી માંગ. અમરેલીના વડિયામાં પીજીવીસીએલની બેદરકારી. ખડખડ ગામમાં વીજ તાર તૂટ્યો. પીજીવીસીએલને જાણ કરતા વીજ પુરવઠો ફરી ચાલુ કરાતા બોલજીવના મોત. ભેંસ, સાપ, કાચબા સહિત માછલીઓના મોત થતા ગ્રામજનો પીજીવીસીએલની કામગીરી સામે રોષ બતાવ્યો. દ્વારકાના ખંભાળિયામાં સ્વામિનારાયણ સંપ્રદાય સામે પ્રજાપતિ સમાજે બાહું છોડાવી બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ગોરા ભક્ત અને તેમની પત્ની વિશે અભદ્ર ટિપ્પણી કરી. પ્રજાપતિ સમાજ રોષે ભરાયો. ભાળિયા કલેક્ટર કચેરીમાં પ્રજાપતિ સમાજે આવેદનપત્ર આપ્યું. આણંદ પાલિકાની સામાન્ય સભા તોફાની બની. વિપક્ષે એજન્ડાની કોપી ફાડી હવામાં ઉછાળી. સભામાં 33 જેટલા કામોની અપાઈ મંજૂરી. સભાની શરૂઆતમાં વિપક્ષનું વોકઆઉટ. સભા ગેરબંધારણીય હોવાનો વિપક્ષનો આરોપ. રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક વકર્યો. 24 કલાકમાં સિવિલમાં 9 કેસ નોંધાયા. રખડતા શ્વાને 15 દિવસ પહેલા એક બાળકનો જીવ લીધો.
રાજકોટમાં શહેરમાં શ્વાનની 30,000 જેટલી વસ્તી હોવાનું અનુમાન. દર મહિને 250-300 જેટલા શ્વાનનું ખસીકરણ કરાય છે. જરૂર જણાતા શ્વાનની ફ્રેન્ડલી કેન્દ્રમાં લઈ જવાની પણ કરાય છે કાર્યવાહી. રાજ્યમાં રખડતા શ્વાનને એન્ટી રેબિસ વેક્સિનના ડોઝ અપાયા. ચાલુ વર્ષમાં સપ્ટેમ્બર મહિના સુધીમાં 26,873 શ્વાનને ડોઝ અપાયા. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પ્રતિ માસે અંદાજે 2500 જેટલા ડોગ બાઇટના કેસ નોંધાયા. ડાંગના ચુકટીયા ગામમાં દીપડો પાંજરેપુર આવ્યો. ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. છેલ્લા 20 દિવસમાં જિલ્લામાં 2 લોકો પર દીપડાના હુમલાની ઘટનાઓ બની. બનાસકાંઠાના થરાદમાં રખડતા આખલાએ 5 લોકોને ઇજાગ્રસ્ત કર્યા. રખડતા ઢોર અંગે તંત્રએ કાર્યવાહી ન કરતા એક તરફ ભય તો બીજી તરફ રોષ. સર્વેશ્વર ચોકમાં સ્લેબ ધરાશાય થવાની ઘટનામાં ખુલાસો. આરએમસીના અધિકારીઓએ રિપોર્ટ તૈયાર કર્યો. ગેરકાયદેસર જમીન પર બાંધકામ થયું હતું. આરએમસીના અધિકારીઓ કાર્યવાહી શરૂ કરશે. બનાસકાંઠાના થરાદ સાંચુર હાઈવે પર ટ્રિપલ અકસ્માત. મેશરા અને પિલુના નજીક અકસ્માતના ટ્રક ચાલકનું મોત. ટ્રક ચાલકે ટ્રકમાં ફસાઈ જતા થરાદ પોલીસે ડ્રાઈવરને બહાર કાઢવા જેમત ઉઠાવી. અમદાવાદમાં નિર્માણધીન સાઇટ પર દુર્ઘટના. 13મા માળેથી પટકાતા 3 શ્રમિકના મોત. ઘુમાના ઝવેરી ગ્રીન કન્સ્ટ્રક્શન સાઇટનો બનાવ. 3 શ્રમિકો નીચે પટકાતા સારવાર દરમિયાન મોત. મોડી રાત્રે ઘટના બનતા અનેક તર્ક વિતર્કો. મોરબીના માળિયા મિયાણા નજીક સુરજબારી પુલ પાસે કન્ટેનરમાં આગ લાગી. મોરબી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ. દાહોદના લીમખેડામાં વિજય હોટલ પાસે અકસ્માતમાં એકનું મોત. અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલક 500 મીટર દૂર ફંગોળાયો. અકસ્માત થતા બાઇકમાં ભીષણ આગ લાગી. સ્થાનિકોએ પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવ્યો. વલસાડના નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનમાં એકનું મોત અને અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા. પૂરપાઠ ઝડપી આવતી ડસ્ટર કારે 2 બાઇકને ટક્કર મારી. અકસ્માત બાદ ભીડ એકઠી થતા કાર ચાલક ફરાર. પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી. જામનગરમાં હાઇવે પર બાઇક રેસ કરવી યુવકને ભારે પડી. જામનગર રાજકોટ હાઇવે પર ફલ્લા ટોલ નાકા પાસે રેસ કરવા જતા અકસ્માત. 22 વર્ષનો યુવક રેસ કરવા જતા ટ્રક સાથે અથડાયો. ઘાયલ યુવકને જીજી હોસ્પિટલ ખસેડાયો. શૌર્યયાત્રામાં પથ્થરમારા મુદ્દે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો મોટો આક્ષેપ. કહ્યું આ તોફાનો રિંગ લીડરો કરાવે છે. 2 નંબરનો ધંધો કરનારા લોકો આ તોફાનમાં સહભાગી છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ લોકો સાથે